नमस्कार विद्यार्थी मित्रों, आपणे आ पहेलाना लेक्चरमां धनायन अने ऋणायन केवी रीते निर्माण पामे छे ते अंगेनी चर्चा करी। आजे आपणे आपला लेक्चरमां खूब ज अगत्यनी बाबत एटले के अमुक प्रकारना धनायन ना नामकरण विषेनी माहिती लेशुं। आम तो धनायनना नाम छे तत्वना नाम परथी जोई, जेम के सोडियम होय तो सोडियम आयन, पोटेशियम आयन, सिल्वर आयन, पण अमुक प्रकारना एवा तत्वो छे के जे एक थी वधारे आयनों बनावे छे। दाखला तरीके लोखंड आयन तत्व, तो एफी प्लस टू अने एफी प्लस थ्री आवा बे प्रकारना धनायन बनावे छे। तो एफी प्लस टू ने शुं नाम आपवुं, एफी प्लस थ्री ने शुं नाम आपवुं अने कई रीते आपणे याद राखवा ते माटेनी समजूती लेशुं। મિત્રો, આજે હું તમને જે અહીંયા આ આયનોના નામકરણ માટેની જે ટેકનિક આપીશ એના પરથી આવા ધનાયનના નામકરણ છે એ તમે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકશો। ધનાયન લેતા પહેલાં અમુક તત્વો વિશેની માહિતી લઈ લઈ। આમ તો આ તત્વો છે એ તમારા અત્યાર સુધી ધોરણ 10 સુધી ક્યાંક ને ક્યાંક તમારા ટચમાં હોય, તેમ છતાં પણ ખાસ પ્રક્રિયાઓમાં તમે એનો અભ્યાસ કર્યો હોતો નથી। તો એવા થોડાક તત્વો આપણે લઈ લઈએ, પછી આપણે આ ધનાયન વિશેની ચર્ચા આગળ વધારીએ। દાખલા તરીકે આ તત્વો છે તો આનું નામ છે મેંગેનીઝ, સીઆર તો એને ક્રોમિયમ કહેવામાં આવે છે, એનઆઈ તો આ નિકલ, સીઓ કોબાલ્ટ, પીબી અને લેડ કહેવામાં આવે, એસએન સ્ટેનસ અથવા તો ટીનના નામે ઓળખાય છે, ત્યારબાદ મર્ક્યુરી એચજી એટલે કે મર્ક્યુરી તત્વ। તો આ બધા એવા તત્વો છે કે જેનો અવારનવાર આપણે કેમિસ્ટ્રીની અંદર અભ્યાસ કરશું, તો આ તત્વો અને તેના ધનાયન વિશેની માહિતી આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે। હવે આપણે દાખલા તરીકે એક તત્વ લઈએ, જેમ કે આપણે એફીની હમણાં વાત થઈ તે મુજબ આ તત્વો છે આ પ્રકારના બે ધનાયન બનાવે છે, એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રી। મિત્રો, અમુક તત્વો છે આપણે અગાઉ વાત થઈ પ્રમાણે કે આપણે એનું સીધું જ નામકરણ કરી શકીએ। દાખલા તરીકે હું આમ લખું તો તમે કહેશો કે સાહેબ આને સોડિયમ આયન કહેવાય, કારણ કે આ સોડિયમ છે એક જ ધનાયન બનાવે છે। આપણે આને કહેશું એમજી પ્લસ ટુ, તો કે આ મેગ્નેશિયમ આયન છે, એલ પ્લસ થ્રી તો આ છે એ એલ્યુમિનિયમ આયન છે। પણ આ તત્વો છે એ એક જ પ્રકારનું આયન બનાવે, આપણે સીધુંનું નામ કરીએ સોડિયમ આયન, મેગ્નેશિયમ આયન, એલ્યુમિનિયમ આયન। પરંતુ અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે આ એફી છે આવા બે પ્રકારના ધનાયન બનાવે છે। જ્યારે આવું બને ત્યારે તમારે મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની છે, તેની ખાસ તમારે નોંધ લેવાની છે। આજે હું જે કાંઈ કહું તમે નોટબુકમાં એનો નોંધ કરજો। તો જો આપણને આ રીતે એક કરતાં વધારે ધનાયન પ્રાપ્ત થાય તો જે આયનની સંયોજકતા ઓછી હોય તેના નામની પાછળ આપણે અસ પ્રત્યય લગાડશું, અસ, અને જેની સંયોજકતા વધારે છે તેના નામની પાછળ ઇક પ્રત્યય લગાડશું। હવે દાખલા તરીકે આપણે જે ઉદાહરણ લીધું એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રી, તો કોની સંયોજકતા ઓછી છે? તો અહીંયા પ્લસ ટુ એટલે કે આની સંયોજકતા ઓછી છે, એફી પ્લસ થ્રી એટલે કે આ ધનાયનની સંયોજકતા વધારે છે। તો આ એફી પ્લસ ટુ છે તેના નામની પાછળ આપણે અસ પ્રત્યે લગાડશું, પણ મિત્રો અહીંયા એના લેટિન નામની પાછળ અસ લગાડવાનું છે। તો આ લોખંડ જે છે એની સંજ્ઞા એફી, સંજ્ઞા આપણને ખ્યાલ છે કે લેટિન નામ ઉપરથી નક્કી કરવામાં આવ્યું છે, લોખંડનું લેટિન નામ છે ફેરમ, તો ફેરમની પાછળ જો આપણે અસ પ્રત્યય લગાડીએ તો ફેરસ। તો આજે આપણું એફી પ્લસ ટુ છે એનું નામકરણ અહીં આગળ થશે ફેરસ। આ આયનને આપણે ફેરસ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ બે ધનાયનમાં આની સંયોજકતા ઓછી છે એટલે આપણે અસ પ્રત્યય લગાડશું એટલે ફેરસ, આની સંયોજકતા વધારે છે તો ઇક પ્રત્યય લગાડશું તો ફેરસને બદલે થશે હવે ફેરિક। તો અહીં આવશે એફી પ્લસ થ્રી
आनु नाम थशे फेरिक। बस मित्रों तमारे आटलू ज याद राखवानू छे के जो संयोजकता ओछी होय तो एवा तत्वना धनायनना नामनी पाछळ असप्रत्यय अने जेनी संयोजकता वधारे छे एवा तत्वना धनायनना नामनी पाछळ एक प्रत्यय लगाड़वानो छे। थोड़ीक आपणे एवा वधारा आयनोनी प्रेक्टिस करिए तो दाखला तरीके बहुज जातु तत्व AU। मित्रों तमने याद आ गयो हे कि आ गोल्ड माटेनी संज्ञा है तो यहाँ बे प्रकारना धनायन बनावे छे Au+1 अने Au+3 आवा बे प्रकारना आयन बनावे छे। तो हवे आपणे अहीं कीधु प्रमाणे आपणे आटलुं याद राखवानुं छे। आपणा माटे आ जे छे की पॉइंट छे, आ जे छे आपणो की पॉइंट, ओछी संयोजकता तो असप्रत्यय, वधारे संयोजकता एक प्रत्यय। तो आ जे छे ओरम, ગોલ્ડનું લેટિન નામ છે ઓરમ, તો ઓરમની પાછળ આપણે અસ પ્રત્યય લગાડશું તો આનું નામકરણ થશે ઓરસ। આયન ઓરસના નામે ઓળખાય છે અને વધારે સંયોજકતા છે તો આ આયનનું નામ થશે ઓરિક। હવે આપણને બરાબર સમજાઈ ગયું હશે કે આ ગોલ્ડ જેનું લેટિન નામ ઓરમ છે +1 સંયોજકતા, અહીં આગળ +3 ओछी संयोजकता छे तो नामनी पाछळ आपणे अस प्रत्यय लगाड़शू तो ओरमनुं थई जशे ओरस। वधारे संयोजकता छे तो आपणे तेना लेटिन नामनी पाछळ ईक प्रत्यय लगाड़शू तो ओरमनुं थई जशे ओरिक। तो आ ओरस अने आ छे ई ओरिक। आगळ आपणे जे एक उदाहरण लईए क्रोमियम Cr+2 Cr+3 બહુ જાણીતું તત્વ છે ક્રોમિયમ Cr+2 Cr+3। હવે આપણા કી પોઈન્ટ દ્વારા આપણે નક્કી કરીએ કે આની સંયોજકતા ઓછી છે તો અસપ્રત્યય, વધારે સંયોજકતા છે તો એક પ્રત્યય। તો મિત્રો હું અહીં લખું છું દરમિયાન તમને બરોબર એનું નામ અત્યારે તમારા મગજમાં ફિટ બેસી ગયું હશે, તમને ખબર જશે કે આ જે ક્રોમિયમ છે એનું થઈ જશે ક્રોમસ અને તમે સાચા છો આનું નામ થઈ જશે ક્રોમિક। એક પ્રત્યય લગાડશો એટલે ક્રોમિક, ક્રોમસ અને ક્રોમિક। આ તત્વ છે મેંગેનીઝ, મેગ્નેશિયમ નથી મિત્રો, મેગ્નેશિયમ એટલે Mg, આનું નામ છે મેંગેનીઝ। આ પણ બે આયન બનાવશે મેંગેનીઝ Mn+2 Mn+3। વધારે સંયોજકતા ધરાવતું ધનાયન આ છે અને ઓછી સંયોજકતા ધરાવતું ધનાયન આ છે તો ઓછી સંયોજકતા નામની પાછળ આપણે અસ પ્રત્યય લગાડી તો મેંગેનીઝનું થઈ જશે મેંગેનસ। વધારે સંયોજકતા ધરાવતો ધનાયન આ છે જેના નામની પાછળ આપણે એક પ્રત્યય લગાડશું તો નામ થઈ જશે મેંગેનિક। બહુ સરળ છે મિત્રો, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, પછી તમારી સામે કોઈ પણ આવા ધનાયન આવે તો તમે એનું નામ નક્કી કરી શકો। પણ આપણે યાદ રાખવાનું છે કે આ જે તત્વો છે એ આવા એકથી વધારે પ્રકારના ધનાયન બનાવે છે। આગળ આપણે ઉદાહરણ લઈએ તો હવે આપણે જોઈ લઈએ SN એટલે કે ટીન, તો આવા પ્રકારના બે આયન બનાવે છે તો હવે આપણે અસ પ્રત્યય લગાડશું ઓછી સંયોજકતા, આ વધારે સંયોજકતા તો એક પ્રત્યય, તો અહીંયા થઈ જશે સ્ટેનસ અને આનું નામ થશે સ્ટેનિક। તો આવા ઘણા બધા એવા તત્વો છે કે જે આવા એકથી વધારે પ્રકારના આયનો બનાવતા હોય છે। દાખલા તરીકે હજુ આપણે ઉદાહરણ લઈએ Pb+2 Pb+4। મિત્રો તમે જાણો છો કે આ સંજ્ઞા છે લેડની છે, તો લેડ આવા બે પ્રકારના
આયનો બનાવે છે, પીબી પ્લસ ટુ અને પીબી પ્લસ ફોર આવા બે પ્રકારના આયનો બનાવે. તો હવે આ પીબી પ્લમ્બમ એનું લેટિન નામ છે, તો અસ પ્રત્યે લગાડશું તો થઈ જશે પ્લમ્બસ, અને જો ઈક પ્રત્યે લગાડશું તો પ્લમ્બિક. તો આપણામાં જોઈ શકીએ કે આ બે જે ધનાયન છે માની સંયોજકતા ઓછી, તો અસ પ્રત્યે લગાડીએ તો પ્લમ્બસ, પ્લમ્બસ, અને આની સંયોજકતા છે એ વધારે છે એટલે ઈક પ્રત્યે લગાડીએ તો થશે પ્લમ્બિક, પ્લમ્બિક. આ રીતે આ તત્વોના નામકરણ થતા હોય છે. તો મિત્રો, આજે આપણે જે માહિતી લીધી એમાં આપણે જોયું કે જો કોઈ તત્વ એકથી વધારે ધનાયન બનાવતો હોય તો ઓછી સંયોજકતા હોય તેના નામની પાછળ અસ, અને વધારે સંયોજકતા હોય તો તેના નામની પાછળ ઈક પ્રત્યય લગાડવામાં આવે છે. મિત્રો, અહીંયા આગળ જે આપણે તત્વોની માહિતી લીધી, એકથી વધારે ધનાયન બનાવતા એવા તત્વો એ દર્શાવેલા છે. તમે નોટબુકમાં એની ખાસ નોંધ કરજો અને એના નામકરણ અંગેની તમે પ્રેક્ટિસ કરજો. હવે અહીંયા આગળ આપણે આ જે ધનાયન છે તે અંગેની આપણે ચર્ચા પૂરી કરી. આવા તત્વોના ધનાયન વિશેની માહિતી આપણે વિસ્તૃત હવે પછીના લેક્ચરમાં લેશું. થેન્ક યુ.